हेलो विद्यार्थियों, जय स्वामीनारायण। श्री सजानंद प्राथमिक शाळाना ऑनलाइन स्टडी में तमारा सौनुं स्वागत छे। विद्यार्थियों, आपणुं धोरण छे पहेलू अने विषय छे गणित। गणित विषय अने पहेलू धोरण में विद्यार्थियों आपणे समरस पोथीना माध्यमथी एकम सात अने आठ पूरा थई गया छीए। अत्यारे विद्यार्थियों आपणे एकम सात अने आठनुं पुनरावर्तन करीए छीए, जेमां विद्यार्थियों एकम सातनुं पुनरावर्तन आपणे करी लीधुं छे। मैं तमने गया मारा लेक्चर में पीडीएफ मोकली थी, एमांथी तमारे शीखवानुं हतुं, समझवानुं हतुं, ने अधूरुं होय तो पूरवानुं पण हतुं। अने हवे विद्यार्थियों आपणे एकम आठनुं पुनरावर्तन करवा जई रह्या छीए। विद्यार्थियों, खास सूचना के चौथी तारीखथी एटले के सोमवारथी तमारे एकम परीक्षा शुरू थाय छे, जेनी माटेना पेपर लेवा माटे हूँ तमने कॉल करीश। पेपर लेवानो समय विद्यार्थियों तमारे शनिवारे सवारे 8-10 वाग्याना समय में शाळाए आवी अने प्रश्नपत्र जे छे लई जवाना छे। तो विद्यार्थियों, आपणे गणित विषयनी अंदर आठमू एकम जे छे ए भणवा जई रह्या छीए। खास याद राखजो विद्यार्थियों, एकम परीक्षा माटेनी तैयारी तमारे शुरू करी देवानी छे। वीडियो में जोई अने पीडीएफ में जोई ने पण पुनरावर्तन करता रहेवानुं छे। सौथी पहला जोईए एकम आठ, 21-50 सुधीनी संख्याओ। 21-50 सुधीनी संख्याओ एमां आपणे जोईती सौथी पहला जोईए दशक अने एकम। दशक में मैं तमने विद्यार्थियों समझाव्युं हतुं के 10 जूथ होय एने दशक कहेवाय। 10 संख्याने आपणे शुं कहीशुं? दशक। 2 दशक अने 1 એકમ એટલે 21। એવી જ રીતે 2 દશક, આ 2 દશક, આ 1 દશક અને આ 2 દશક, 2 દશક અને 2 એકમ એટલે કે 2 છૂટા છે, જુઓ 2 જૂથમાં છે અને આ 2 છૂટા છે, આ બંને એકલા જ છે, આ બંને 10-10 જૂથમાં છે એટલે એને આપણે દશક કીધું। કેટલા છે જૂથમાં? તો કે 1 અને 2 બે જૂથમાં છે એટલે 2 દશક, અને 2 છૂટા છે તો 2 દશક અને 2 એકમ એટલે 22। એવી જ રીતે 2 દશક અને 3 એકમ એટલે 23। એવી જ રીતે વિદ્યાર્થીઓ 2 દશક અને 4 એકમ એટલે 24, 2 દશક અને 5 એકમ એટલે 25, 2 દશક અને 6 એકમ એટલે 26, 2 દશક અને 7 એકમ એટલે 27, 2 દશક અને 8 એકમ એટલે 28, 2 દશક અને 9 એકમ એટલે 29, અને 2 દશક વત્તા પાછું 1 દશક એટલે શું થશે? 30, ત્રગડે મીંડે 30। એની પછી જોઈએ, એવી જ રીતે 31-40 સંખ્યાઓ છે, તો 31 સંખ્યામાં 3 દશક। હવે જો 21-30 શું હતું? 2 દશક હતા, હવે 31-40 શું થશે? 3 દશક અને 1 એકમ એટલે 31, 3 દશક અને 2 એકમ એટલે 32, 3 દશક અને 3 એકમ એટલે 33। એવી જ રીતે 40 સુધી છે, અને 40 શું હશે? તો કે 3 દશક અને 1 દશક બધાનો સરવાળો એટલે કેટલા? તો કે 40, 3 દશક વત્તા પાછું 1 દશક એટલે 40। એવી જ રીતે 21-30 સુધીની સંખ્યા પ્રમાણે ખૂટતા ચિત્રો દોરો અને સંખ્યા લખો, તો આમાં પણ ઈ જ છે, એ એકમની સંખ્યા છે એ ખૂટતા ચિત્ર આપણે દોરવાના છે। સૌથી પહેલું બતાવ્યું છે એમાં 2 દશક આપેલા છે અને 1 છૂટું આપેલું છે, તો 2 દશક ને 1 એકમ એટલે 21। બીજું જે છે એમાં 2 છૂટા દોરેલા નથી, તો એ આપણે દોરવાના છે, કેટલા? તો કે 2 એટલે કે 22 થશે, પછી 23, 24 પણ એ રીતે, 25 પણ એમ, 26, 27, 28, 29 અને 30, દરેકમાં એવી રીતે કરવાનું છે। એની પછી જોઈએ, આ બહુ મહત્ત્વની વસ્તુ છે વિદ્યાર્થીઓ, કે હવેનું જે પેજ છે એમાં ખૂટતા અંકો લખવાના છે, જે તમારે બધાને લખાઈ ગયા હશે, પરંતુ આપણે અત્યારે સમજવાના છે, કારણ કે એકમ પરીક્ષામાં મેં આની જ જેવું પૂછેલું છે। તો સૌથી પહેલાં જોઈએ વિદ્યાર્થીઓ, સંખ્યા 21-30 ખૂટતા અંકો લખો, તો 21 લખેલું છે, પછી
22ની જગ્યાએ ખાલી જગ્યા આપી દીધી, 21 પછી ખાલી જગ્યા, પછી 23, તો 21 પછી શું આવશે? તો કે 22, બરાબર ને વિદ્યાર્થીઓ? 21 પછી 22, પછી 23, પછી પાછી 3 ખાલી જગ્યા, પછી 27, તો 23 પછી શું આવશે? તો કે 24, એના પછી 25, એના પછી 26, અને એના પછી આવશે 27. 27 પછી પાછી એક જગ્યા ખાલી, અને 29, તો કે 27 પછી શું આવશે? તો કે 28 અને 29. 29 પછી ખાલી જગ્યા, એટલે શું આવશે? 30. એની પછીનું છે આગળની સંખ્યા લખો. આગળની સંખ્યા લખો તો એમાં 23ની આગળ શું આવે? તો કે 22. આગળની સંખ્યા લખો સૂચના પહેલાં વેચવાની. વિદ્યાર્થીઓ શું કીધું છે? તો કે આગળની સંખ્યા લખો. એક સંખ્યા આપેલી હશે, એની આગળ શું આવે છે તમારે લખવાનું છે. તો કે 23ની પહેલાં શું આવે? તો કે 22. એવી જ રીતે 27 લખેલું છે, 27ની પહેલાં ખાલી જગ્યા છે, તો 27 પહેલાં શું આવે? તો કે 26. એવી જ રીતે 22 લખેલું છે, 22ની પહેલાં શું? તો કે 21. 28ની પહેલાં તો કે 27. 29ની પહેલાં તો કે 28. એવી જ રીતે 26ની પહેલાં તો કે 25. 30ની પહેલાં તો કે 29. અને 24ની પહેલાં તો કે 23. શું આવશે? તો કે 23. એની પછી પાછળની સંખ્યા લખો. તો કે પાછળની સંખ્યામાં જુઓ, 21 પછી શું આવશે? 22. 28 પછી શું આવશે? 29. હવે પાછળની સંખ્યા એટલે કે 21ની પછી શું આવે? તો કે 22. 28 પછી 29. 26 પછી 27. 25 પછી 26. 29 પછી 30. 24 પછી 25. 23 પછી 24. અને 22 પછી 23. એની પછીનું જુઓ, વચ્ચેની સંખ્યા લખો. તો કે 28 પછી વચ્ચે ખાલી જગ્યા અને 30, એવું લખેલું હોય તો 28, 29, 30. એવી જ રીતે 23 પછી ખાલી જગ્યા અને 25, તો 23, 24, 25. એવી જ રીતે 21 ખાલી જગ્યા 23, તો 21, 22, 23. એની જેમ જ 25 પછી ખાલી જગ્યા 27, તો કે 25, 26, 27. 24 ખાલી જગ્યા 26, તો 24, 25, 26. 22 પછી ખાલી જગ્યા ને 24, તો 22, 23, 24. એની પછી ચડતા ક્રમમાં સંખ્યા, તો કે 22 પછી શું આવશે? 23. ચડતા ક્રમમાં એટલે વિદ્યાર્થીઓ સંખ્યાને આગળ વધારવાની છે. તો 22 એને આગળ વધારીએ, તો આગળ વધારતા 22 પછી કયો નંબર આવે? તો કે 23. એની પછી 24, એની પછી 25, એની પછી 26. તો એવી રીતે થઈ ગયું. એવી જ રીતે 23 એને આગળ વધારીએ આપણે, એને ચડતા ક્રમમાં જોઈએ, તો કે 23 પછી 24 પછી 25 પછી 26 પછી 27. એવી જ રીતે 26 ના ચડતા ક્રમમાં 26 પછી 27 પછી 28 પછી 29 પછી 30. અને એવી જ રીતે 25 પછી ચડતા ક્રમમાં જોઈએ તો 25 પછી 26 પછી 27 પછી 28 ને પછી 29. તો વિદ્યાર્થીઓ, આજનો વિડીયો આપણે અહીં સુધીનો રાખીએ. ખાસ સૂચના વિદ્યાર્થીઓ, મેં તમને પહેલાં પણ આપી કે 4 તારીખથી એટલે સોમવારથી એકમ પરીક્ષા શરૂ થાય છે. બધા જ વિષયના પેપર લેવા માટે તમારે સ્કૂલે આવવાનું રહેશે. વિદ્યાર્થીના વાલીને હું સ્કૂલે બોલાવીશ, એની માટે હું તમને અલગથી ફોન કરીશ. આજ કે કાલમાં જ હું તમને ફોન કરીશ. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.